કાફલામાં બીજા વિમાન વાહક જહાજ આઈએનએસ વિરાટને સેવામાંથી હટાવી લેવામાં આવશે. આઈએનએસ વિરાટ ઉત્તમ પ્રકારનું બીજું વિમાન વાહક જહાજ છે, જેને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપી છે. આ અગાઉ તેમણે બ્રિટનના રોયલ નેવીમાં 27 વર્ષ સુધી સેવા આપી છે. ત્રીસ વર્ષ સુધી દેશના ગૌરવ બનીને રક્ષા કરતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ રિટાયર થયું છે. સમુદ્ર પર રાજ કરનાર આઈએનએસ વિરાટ જ્યારે છેલ્લી વિદાય હશે ત્યારે તેની સમુદ્રમાં 57 વર્ષની સફરનો અંત આવશે. આ યુદ્ધ જહાજ 57 વર્ષના ઇતિહાસમાં માત્ર ભારતીય નૌસેનાની સાથે જ નહીં પરંતુ બ્રિટિશરોની રોયલ નેવીની સાથે પણ જોડાયેલી હતી. વર્ષ 1959 થી લઈને 2017 સુધી એટલે કે પૂરા 57 વર્ષો સુધી આઈએનએસ વિરાટે ભારતની સમૃદ્ધિ સીમાનું રક્ષણ કર્યું છે. 57 વર્ષો સુધી દેશની સેવા કરનાર વિરાટ હવે ઘરડું થઈ ગયું છે. આ પોતે વર્ષ 1959 રોયલ નેવી માટે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. તેનું પ્રથમ નામ એચએમએસ હરમન્સ હતું. તેના પછી 1986માં ભારતીય નૌસેનાએ ઘણા દેશોના યુદ્ધ પોતાની સમીક્ષા કર્યા પછી આ રોયલ નેવીથી ખરીદ્યું હતું, જેના પછી 12 મે 1987ના રોજ ભારતીય નૌસેનામાં સત્તાવાર રૂપથી સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. વજન 24,000 ટન છે. તેની લંબાઈ 743 ફૂટ અને જાડાઈ 160 ફૂટ છે. જો તેના ચાલની વાત કરીએ તો 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમુદ્રની લહેરોની વચ્ચે દોડી શકે છે. એકવાર સફર પર નીકળ્યા પછી આ યુદ્ધતોપમાં પણ 3 મહિનાનું રાશન રાખવામાં આવે છે. આઈએનએસ વિરાટ પર 250 ઓફિસરો અને 1500 નાવિકોની જગ્યા હોય છે. તેમાં લાઇબ્રેરી, જીમ, એટીએમ, ટીવી અને વિડીયો સ્ટુડિયો સિવાય એક હોસ્પિટલ, દાંતોની સારવાર માટે સેન્ટર અને મીઠા પાણી માટે ડિસ્ટિલેશન પ્લાન્ટ પણ હોય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.